શ્રીમદભાગવત સ્કન્બે અધ્યયસા વિશિષ્ટ કાર્ય માટે નિર્ધારિત અવતારો શ્લોકસંખ્યા ત્રેવીસ અસ્મત અસ્મત્પ્રસાદ સુમુખકલયા કલેશ કુવંશ અવતીર ગુરો નિર્દેશે થી વન સદયતાનુંજ આશ यश्मिन आर्तिम अनुवाद आम श्री श्रीमद अ भक्ति भक्तिवेदांत स्वामी के द्वारा अस्मत अमने ब्रह्मा ने मैं तुचकिरी सुधी प्रसाद निष्कारण दया सुमुख थी युक्त थीयुक्त कलयामनी पूर्ण विस्तारों कलेष सर्वशक्ति स्वामी भगवान ईश्वाकू महाराज सूर्यना सूर्य वंशमा वंशे વંશમાં કુળમાં અવતીર્ય અવતરીને ગુરોહ ગુરુના અથવા પિતાના નિદેશ ની આજ્ઞા હેઠળ ટિષ્ટન માં રહીને વનમ જંગલમાં સદયતા અનુજ તેમની પત્ની अने नाना भाई साथ आविवेश प्रवेश करियो यश्मिन जेमने विरुद्ध विरुद्ध थी ने कंदरह दस माथावाड़ो रावण आर्तिम महादुख आर्छत पाम्यो अनुवाद ब्रह्मांडनी अंदरना તમામ જીવાત્માઓ ઉપરની તેમની નિષ્કારણ કરુણાને લીધે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તેમના પૂર્ણ વિસ્તારો સાથે મહારાજ ઈશ્વાકુના કુળમાં તેમના અંતરંગ શક્તિ સીતાના સ્વામી તરીકે પ્રગટ થયા હતા ભગવાનની અંતરંગ શક્તિ બહિરંગ શક્તિ એટલે માયા આ ભગવાનને આનંદ પ્રદાન કરનારી શક્તિ તેમના પિતા મહારાજ દશરથની આજ્ઞાને આધીન થઈને તેમણે વનમાં પ્રવેશ કર્યો અને તેમની પત્ની અને નાના ભાઈ સાથે ઘણા વર્ષો સુધી ત્યાં વનવાસ કર્યો હતો જે ભૌતિક રીતે ઘણો બળવાન બની ગયો હતો અને જેને દસ મસ્તક હતા એવા રાવણે તેમની વિરુદ્ધ મહાઅપરાધ કર્યું હતું અને એમ થવાથી છેવટે તેનો નાશ કરવામાં આવ્યો ભાવા ભગવાન શ્રી રામ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે અને તેમના બંધુઓ ભરત લક્ષ્મણ અને શત્રુઘ્ન તેમના પૂર્ણ વિસ્તારો છે ચારેય બંધુઓ વિષ્ણુ તત્વની કક્ષામાં છે તેઓ કદાપી સામાન્ય મનુષ્યો ન હતા રામાયણના એવા ઘણા અપ્રામાણિક અને અજ્ઞાની ભાષ્યકારો છે જે ભગવાન રામચંદ્રના નાના બંધુઓને સામાન્ય જીવાત્માઓ તરીકે રજૂ કરે છે પરંતુ અહીં શ્રીમદ ભાગવતમ જે ભગવાનના વિજ્ઞાનનો સર્વશ્રેષ્ઠ અને પ્રમાણભૂત ધર્મગ્રંથ છે તેમાં તેમના અનુજ બંધુઓ તેમના પૂર્ણ અને પ્રમાણભૂત ધર્મગ્રંથ જે ભગવાનના વિજ્ઞાનનો સર્વશ્રેષ્ઠ અને પ્રમાણભૂત ધર્મગ્રંથ છે તેમાં તેમના અનુજ બંધુઓ તેમના પૂર્ણ અંશકલા વિસ્તારો હતા એમ સ્પષ્ટપણે જણાવ્યું છે મૂળભૂત રીતે ભગવાન રામચંદ્ર વાસુદેવના અવતાર છે લક્ષ્મણ સંકર્ષણના ભરત પ્રદ્યુમનના અને શત્રુઘ્ન અનિરુદ્ધના અવતાર છે તે પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના વિસ્તારો છે લક્ષ્મીજી સીતા ભગવાનની અંતરંગ શક્તિ છે એ ન તો સામાન્ય સ્ત્રી છે કે ન તો દુર્ગાની બાહ્ય શક્તિ અવતાર માયાનો વિસ્તાર નથી દુર્ગાદેવી છે તે બાહ્ય શક્તિ એટલે માયા શક્તિ એનો વિસ્તાર સીતાદેવી નથી આ ભગવાનની અંતરંગ શક્તિ ભગવાનને આનંદ પ્રદાન કરનારી શક્તિ જે રાધા રાણી છે આ એનો વિસ્તાર છે એ ન તો સામાન્ય સ્ત્રી છે કે ન તો દુર્ગાની બાહ્ય શક્તિ આવતા દુર્ગા તો ભગવાનની બહિરંગ શક્તિ છે જે ભગવાન શિવની સાથે રહે છે ભગવદ્ ગીતા ચાર પોઈન્ટ સાતમાં જણાવ્યા પ્રમાણે જ્યારે ધર્મના વાસ્તવિક પાલનમાં ક્ષતિઓ આવે છે ત્યારે ભગવાન પ્રગટ થાય છે ભગવાન રામચંદ્ર પણ એવા જ સંજોગોમાં તેમની અંતરંગ શક્તિના વિસ્તાર એવા તેમના બંધુઓ તથા લક્ષ્મીજી રૂપે સીતાદેવી સાથે પ્રગટ થયા હતા ભગવાન રામચંદ્રને બહુ વિચિત્ર સંજોગોમાં તેમના પિતા મહારાજ દશરથ દ્વારા સ્વગૃહ તજીને વનમાં જવાની આજ્ઞા થઈ હતી એક આદર્શ પુત્ર તરીકે અયોધ્યાના રાજવી તરીકે જાહેર થવાનો પ્રસંગ હતો તો પણ તેમણે પિતાની આજ્ઞાનું પાલન કર્યું તેમના અનુજોમાંથી લક્ષ્મણજીએ તેમની સાથે જવાની ઈચ્છા દર્શાવી અને તેમના સનાતન સધર્મચારીણી સીતાજીએ પણ તેમની સાથે જ રહેવાનો આગ્રહ કર્યો ભગવાને બંને બંનેની ઈચ્છાનો સ્વીકાર કર્યો અને તેઓ બધા દંડકારણીય નામે વનમાં ચૌદ વર્ષ સુધી રહેવા માટે ચાલ્યા ગયા તેમના વનવાસ દરમિયાન રામચંદ્ર અને રાવણ વચ્ચે કોઈક વિખવાદ થયો અને રાવણે ભગવાનના પત્ની સીતાનું અપહરણ કર્યું તેના રાજ્ય અને પરિવાર સહિત મહાપ્રતાપી રાવણના વિનાશ સાથે ઝઘડાનો અંત આવ્યો સીતાજી તો ભાગ્યના દેવી લક્ષ્મીજી છે પરંતુ તેમનો ઉપભોગ કોઈ જીવાતમાં કરી શકે નહીં તેમના પતિ શ્રી રામચંદ્ર સાથે જ તેમની પૂજા ભક્તિ માટે તેઓનું સહઅસ્તિત્ અસ્તિત્વ છે રાવણ જેવો ભૌતિકતાવાદી રાક્ષસ આ મહાસત્યને સમજતો નથી પરંતુ તેથી ઉલટું તે શ્રી રામના રક્ષણમાંથી સીતાદેવીને જૂટવી લેવા માગે છે અને એ રીતે ઘણા દુઃખો વહોરી લે છે ભૌતિક સમૃદ્ધિ અને ઐશ્વર્ય પાછળ પડેલા ભૌતિકતાવાદી મનુષ્યોએ રામાયણમાંથી બોધ લેવો જોઈએ કે પરમેશ્વરની સર્વોપરિતાનો સ્વીકાર કર્યા વગર ભગવાનની પ્રકૃતિનું શોષણ કરવાની નીતિ એ રાવણ નીતિ છે ભૌતિક દૃષ્ટિથી રાવણ ઘણો આગળ વધેલો હતો એટલે સુધી કે તેણે આખી લંકાને શુદ્ધ સોનાની બનાવી હતી એટલે કે સંપત્તિથી ભરપૂર બનાવી હતી પરંતુ ભગવાન રામચંદ્રની સર્વપરિતાને તેણે માન્ય કરી નહીં અને તેમની પત્ની સીતાને હરિજય તેમની સામે થયો તે કારણે રાવણ હણાયો અને તેનો સમગ્ર તેના સમગ્ર ઐશ્વર્ય અને સત્તાનો વિનાશ થયો ભગવાન રામચંદ્ર જ પૂર્ણ છ ઐશ્વરો સહિત પૂર્ણ અવતાર છે તેથી તેમનો આ શ્લોકમાં કલેશ એટલે સર્વ ઐશ્વર્યોના સ્વામી તરીકે ઉલ્લેખ થયો છે ઓમ અજ્ઞાનતિ મિરધાન્યુષ જ્ઞાનામ જન કયા ચક્ષુર ઉન્મી શ્રી ગુરુ નમઃ

तप्तकाञ्चं गौराङ्गी राधे वृन्दावनेश्वरि वृष्यभानूसुतेदेवी प्रणमामि हरिवी श्रीकृष्णचैतन्यप्रभुनित्यानन्द श्रीयद्वैतगदाधर शिवासादि गौरभक्तवन्द हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम राम राम, राम हरे हरे कृष्ण <coughs>

જે પણ જીવાત્માઓ છે કીડી સુધી પ્રસાદ સુમુખ કલયા તેમની પ્રસાદ નિષ્કારણ દયા તેમની નિષ્કારણ કરુણાને લીધે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કલયા તેમના પૂર્ણ વિસ્તારો तेमना पूर्ण पुरुषोत्तम परमेश्वर पूर्ण विस्तारों महाराज शक्ति सदिता अनुज चालू नहीं किया।, किया, तो किया चालू किया अच्छा अस्मात प्रसाद सुमुख कलया ब्रह्मा थी मड़ी ने कीड़ी सुधी पर दया करवा प्रसाद सुमुख निष्कारण दया करवा भगवान कलया कलयाम पूर्ण विस्तार थी ईश्वाकू वंशे अवतीर्य महाराज ईश्वाकू सूर्य वंशमा कूल में भगवान अवतरित थे <coughs> दरेक जीव पर વિશેષ કૃપા કરવા માટે હા તો ભગવાન આ રીતે અનેકો અવતાર લે છે વિશેષ કરીને ભક્તોને આનંદ પ્રદાન કરવા માટે અને જીવો પર વિશેષ કૃપા કરવા માટે અને જીવને એમની લીલા નામ ગુણ રૂપ રૂપલીનું સ્મરણ કરીને એમના ધામમાં પાછા બોલવા માટે ભગવાન આવી અનેક લીલા કરે છે જેમ પાછલા શ્લોકમાં આપણે જોયું કે આ પૃથ્વી પર દરેક ક્ષત્રિયો ઘણા ખરા ઈશ્વર વિહીન થઈ ગયા હતા અને એ રામ એને માટે ભગવાને પરશુરામ અવતાર ધારણ કર્યો અને જે ઈશ્વર વિહીન ક્ષત્રિયો હતા તેના બધાનો એકીસ વાર ભગવાન પશુરામ અવતારમાં ભગવાને બધાનો સંહાર કર્યો એટલે પૃથ્વીનો ભાર ઓછો કર્યો ધર્મની રક્ષા માટે અને ઘણા ખરા જે ભયભીત થઈ ગયા તે રાજાઓ ભારત છોડીને ઈજીપ્ત તરફ પ્રયાણ કરી ગયા હતા તો આ રીતે ભગવાન વિશેષ કૃપા કરે બધાને થાય કે બધા જીવને ક્ષત્રિયોને હણી નાખા ભગવાને જીવ પર દયા નથી ને એવું નથી પણ અસુરી વૃત્તિ નાસ્તિક વૃત્તિ અને અસુરો આવા જે રાવણ જેવા ઉત્પન્ન થાય છે અને આગળ ધર્મ રહેશે જ નહીં એ માટે ભગવાન આવા અવતારો લે કે જેથી કરીને ધર્મની રક્ષા થાય અને એને ભગવાન આ રીતે દંડિત કરે ના ત્રેવીસના શ્લોકમાં ભગવાન શ્રી રામનું અવતાર રામના અવતાર ને રામનું ચરિત્ર અહીંયા આપ્યું જે બધા જાણે છે પણ આજે કોઈની પાસે રામાયણ વાંચવાનો સમય નથી તો અહીંયા ભગવાન અવતાર લે છે પ્રસાદ સુમુખ કલયા કલેશ ઈશ્વાકુ અસ્મત અમને બ્રહ્માથી માંડીને તુચકી સુધી બ્રહ્માથી માંડીને તુચકી સુધી ભગવાન પ્રસાદ નિષ્કારણ દયા કરવા માટે ઈશ્વાકુ વંશમાં ભગવાને અવતાર લીધો જે સાક્ષાત ભગવાન શ્રીરામ ભગવાન જ છે કોઈ સામાન્ય મનુષ્ય નથી અને આપણે કથા જાણીએ છીએ કે માતા કઈ કઈ ત્રણ વરદાન માંગેલા હતા કે ભરતને ગાદી મળે અયોધ્યાની રાજા બનાવવામાં આવે રામને ચૌદ વર્ષ માટે વનવાસ હા તો એક પિતાનું આજ્ઞાનું પાલન કઈ રીતે કરે છે એ આપણને ભગવાન શીખે છે ગુરો નિદેશન વનમ સદ ઈતા અનુજ ગુરો ગુરુ અથવા પિતાના નિદેશની આજ્ઞા હેઠળમાં રહીને ભગવાને આ સ્વીકારી લીધું ભગવાનને વનમાં જવાની જરૂર નથી પણ ભગવાન અહીંયા અવતરિત થાય છે મનુષ્યને જીવાત્માને ધર્મની આજ્ઞાનું પાલન કરવા અને એના નિયમો કઈ રીતે પાલન કરવા ગ્રસ્ત જીવન કઈ રીતે જીવવું એક ક્ષત્રિયનું શું કર્તવ્ય છે રાજાનું શું કર્તવ્ય છે એક માતા પિતાની આજ્ઞાનું પાલન કઈ રીતે કરવું જોઈએ એક ભાઈ ભાઈ વચ્ચે કઈ રીતે પ્રેમ હોવો જોઈએ એક પત્નીનું શું કર્તવ્ય છે એ માટે આ બધી ભગવાન લીલા કરે એટલે ભગવાન કોઈ સામાન્ય મનુષ્ય નથી મહારાજ ઈશ્વરકુના કુલમાં તેમના અંતરંગ શક્તિ સીતાના સ્વામી તરીકે પ્રગટ થયા હતા એટલે માતા સીતા પણ કોઈ સામાન્ય સ્ત્રી નથી પ્રભુપા લખે છે તે પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના વિસ્તાર છે કોણ લક્ષ્મણ સંકર્ષણના વિસ્તાર છે ભરત પ્રદ્યુમનના શત્રુઘ્ન અનિરુદ્ધના આ રીતે ભગવાનના વિસ્તાર છે ભગવાન પોતાનો વિસ્તાર કરે હા અને સીતા માતા છે લક્ષ્મીજી સીતા ભગવાનની અંતરંગ શક્તિ છે એ ન તો સામાન્ય સ્ત્રી છે કે ન તો દુર્ગાની બાહ્ય શક્તિ અવતાર બધા એમ સમજે કે જે દુર્ગા દેવી છે જે પાર્વતી દેવી છે હા તેજા માતા છે હા પણ જે ભગવાન શિવની પત્ની સાથે જે દુર્ગા દેવી રહે છે અને આ જે સીતા માતા છે એ અલગ છે એટલે માતા સીતા જે છે તે ભગવાનની આનંદ પ્રદાન કરનારી શક્તિ અંતરંગ શક્તિ એ હંમેશા ભગવાનની સાથે રહે ભગવાનને આનંદ પ્રદાન કરનારી છે હા અને જે દુર્ગા દેવી છે તે આ ભૌતિક જગતમાં જે શિવજી છે આ ભૌતિક જગતના ભગવાન શિવજી અને એમની પત્ની દેવી એટલે આ ભૌતિક જગતની અધિષ્ઠતા દેવી દુર્ગાદેવી જે ભોગ ભોગવાની વૃત્તિ કરે છે તે શિવજીને દુર્ગાજીની શરણમાં જાય છે પણ આધ્યાત્મિક જગતનું જે સંચાલન થાય છે આ ભગવાનની અંતરંગ શક્તિ રાધા રાણી અને સીતા માતાના અંડરમાં થાય તો આ ભેદ છે દુર્ગાદેવી અને સીતાદેવીમાં દેવીમાં વાત કહે છે ભગવદ્ ગીતા ચાર પોઈન્ટ સાતમાં જણાવ્યા પ્રમાણે જ્યારે ધર્મના વાસ્તવિક પાલનમાં ક્ષતિઓ આવે છે ત્યારે ભગવાન પ્રગટ થાય છે જ્યારે ધર્મનો વાસ્તવિક પાલનમાં ક્ષતિઓ આવે છે ત્યારે ભગવાન પ્રગટ થાય છે કારણ કે રાવણનો એટલો ત્રાસ વધી ગયેલો હતો અસુરોનો આ પૃથ્વી પર અને ભક્તોની પ્રાર્થના લઈને પ્રાર્થના સાંભળીને ભગવાન યુગે યુગે અવતરિત થાય ભગવાન રામચંદ્ર પણ એવા જ સંજોગોમાં તેમની અંતર શક્તિના વિસ્તાર એવા તેમના બંધુઓ તથા લક્ષ્મીજી રૂપે સીતાદેવી સાથે પ્રગટ થયા હતા ભગવાન રામચંદ્ર બહુ વિચિત્ર સંજોગોમાં તેમના પિતા મહારાજ દશરથ દ્વારા સ્વગૃહ તજીને વનમાં જવાની આજ્ઞા થઈ એક આદર્શ પુરુષ પુત્ર તરીકે અયોધ્યાના રાજવી તરીકે જાહેર થવાનો પ્રસંગ હતો તો પણ તેમની પિતાની આજ્ઞાનું પાલન કર્યું જ્યારે રામને રાજા રામ તરીકે બીજે દિવસે ઘોષિત કરવાના કે રામ શ્રી રામ છે તે અયોધ્યાના રાજા બનશે અને પ્રજા એટલી ઉત્સાહિત હતી હં ઓહો હો હો શ્રી રામ અમારા રાજા થશે દશરથ મહારાજ પછી પ્રજા બધી તૈયારી કરી હતી ઉત્સવોની કેટલી પ્રજા કેટલી સુખી હતી અને કેટલો ભગવાન રામ પણ એનો વિશ્વાસ હતો હા કે ભગવાનના રામ રાજ્યમાં અમે સહી સલામત છીએ અમને ભક્તિ કરવા મળે છે અને સ્વયં ભગવાન પોતે અવતરિત થયા એટલે દરેક જનતા આખી પૃથ્વી પર બધા પ્રસન્ન હતા દરેક રાજાઓ પણ પ્રસન્ન હતા કે ભગવાન રામ ધર્મનું આચરણ કરનારા પિતાની આજ્ઞા આજ્ઞા આજ્ઞાનું દરેકનું પાલન કરનારા ગુરુ સાધુનું માન સન્માન કરનારા એમની આજ્ઞાનું પાલન કરનારા એ લોકોને વ્યવસ્થિત દરેક રીતે સગવડ પૂરી પાડનાર હા ઋષિઓને પણ કોઈ સાધુઓને પણ કોઈ તકલીફ નહીં થાય એ રીતે આ શ્રી રામ આખું રાજ્ય ચલાવી શકે તેમ હતા જેમાં આપણે રામાયણમાં જોઈએ છીએ કે વિશ્વામિત્ર મુનિ રાક્ષસો અસુરો હવન કરતા હતા ત્યારે હવનનો વિધ્વંસ કરતા હતા દખેલ અને એને યજ્ઞને ખંડિત કરતા હતા મળ પેશાબ માસ ઇત્યાદિ યજ્ઞમાં નાખી દેતા હતા ત્યારે વિશ્વામિત્ર મુનિ મારા દશરથ પાસે જાય છે અને બંને પુત્રની માગણી કરે છે કે રામ અને લક્ષ્મણને મોકલો પણ મારા દશરથ કહે કે મારી આખી સેના છે તમે એને લઈ જાઓ પણ વિશ્વામિત્ર પણ જાણતા હતા કે આ સ્વયં ભગવાન છે અને પરાક્રમ બંને પુત્ર જે ભગવાન શ્રી રામ અને લક્ષ્મણજીનો વિસ્તાર છે ત્યાં જગત દુનિયાને બતાવવા માંગતા હતા કે કોઈ સાધારણ વ્યક્તિ નથી અને એમ કરીને યજ્ઞમાં એ દરેક અસુરોનો સંહાર કરતા હતા કેટલા પણ અસુરો આવતા હતા તો આ રીતે રાજા સાધુ અને ઋષિઓનું શું કરતા પ્રોટેક્શન કરતા હતા એને એની સલામતી કરતા હતા કે તમે જે ધર્મ માટે જે કાર્ય કરી રહ્યા છે એમાં કંઈ પણ બાધા આવે છે અને આવો અસુરો તમને હેરાન કરે છે તો એનો અમે વિનાશ કરી નાખશું એને મૃત્યુ મૃત્યુદંડ આપી દઈશું હા પણ તમારા જે યજ્ઞ તમે જે ધર્મ માટે કરી રહ્યા છે જે કલ્યાણ માટે કરી રહ્યા છે લોક કલ્યાણ માટે આત્મકલ્યાણ માટે કરી રહ્યા છે તેમાં કોઈ બાધા આવશે નહીં એનું વચન આપું હા પ્રાણ જાય પણ વચન ન જાય રામ રાજ્યમાં હતું અત્યારે ઉલટું છે વચન જાય પણ પ્રાણ નહીં જાય હા આપણે જોઈએ છીએ ને દરેક જે ધંધાદારીઓ છે ધંધામાં છે કંઈ પણ હોય કંઈ પણ પ્રોમિસ કરે છે તો શું કરે છે નિભાવતા નથી કોઈની ઉઘરાણી બાકી હોય કાલે આપીશ અઠવાડિયા પછી આપીશ એ અઠવાડિયાના મહિના પણ થઈ જાય છ મહિના પણ થઈ જાય અને પૈસા લીધા પછી ઉઠી પણ જાય ઉઠાવણા પણ થાય આપણે જોઈએ છીએ વિજય માલ્યા ઇતિન્દ્ર બહુ દાખલા છે બધા જાણે છે તો આ કળિયુગમાં વચન કોઈ નિભાવનારા નથી કળિયુગમાં ખાલી એક જ છે ભગવાનનું નામ જે આપણને આ ભૌસાગર માંથી શકે છે તો આ રીતે રામ રાજ્ય હતું હટલે આના આગળના શ્લોકમાં પ્રભુપાત તાત્પર્યમાં લખે છે હમ ક્ષત્રિયો અથવા બ્રહ્માંડના કોઈ પણ ભાગમાંના આ ગ્રહના કે અન્ય કોઈ ગ્રહના આ ગ્રહના એટલે કે પૃથ્વીલોકના અને પૃથ્વીલોક સિવાય પણ અન્ય ગ્રહ જેટલા પણ ગ્રહો છે તેમાં રાજકર્તાઓ રાજ્યકર્તાઓ જે પણ રાજાઓ છે સર્વશક્તિમાન પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના પ્રતિનિધિઓ છે અને પ્રજાને ભગવત પ્રાપ્તિને માર્ગે દોરી જવા માટે તેમનું અસ્તિત્વ છે એનું અસ્તિત્વ એને માટે છે પ્રજાને ભગવદ ભક્તિને માર્ગે દોરી જવા માટે એનું અસ્તિત્વ છે નહીં કે ભોગ કરવા માટે નહીં કે અત્યારે વિકાસ ભૌતિક વિકાસ માટે આ રાજાનું કર્તવ્ય નથી એ રામ રાજ્યમાં આપણે જોઈ શકતા હતા કે રાજા કઈ રીતે પ્રજાનું સંચાલન કરે હં અને યુદ્ધ પણ થતું હતું તો પ્રજાને આંચ નહીં આવતી હતી એક જીવ પણ મળતો નહીં હતો એને માટે અલગ વ્યવસ્થા થતી હતી તો આ છે રાજાનું કર્તવ્ય તો આ શ્રી રામ જ્યારે અવતરિત થયા ત્યારે આપણને આ બધું શીખવે છે કે ખરેખર ભગવાન આપણને શું શીખવા માટે શું શીખ આપે છે કેટલું એક ભગવાન પ્રગટ થાય છે તો ભૌતિક જીવન આપણે અત્યારે જીવી રહ્યા છે આજે દરેક દેશના રાજાઓ જે સંચાલન કરી રહ્યા છે એના જે પ્રતિનિધિઓ પણ હોય છે પછી ગૃહસ્થ જીવન પણ લોકો જીવી રહ્યા છે ધંધો નોકરી આદિ પણ કરી રહ્યા છે કરવું જોઈએ ભગવાનને કેન્દ્રમાં આવે તેમના અનુજોમાંથી લક્ષ્મણજીએ તેમની સાથે જવાની ઈચ્છા દર્શાવી અને તેમના સનાતન ધર્મચારીની સીતાજીએ પણ તેમની સાથે રહેવાનો આગ્રહ કર્યો ધર્મચારી અહીંયા સહધર્મચારી સીતાજીએ ભગવાનની સાથે એનું નામ આવ્યું છે સહધર્મચારી કે પતિની આજ્ઞાનું નિષ્ઠાથી પાલન કરવું પહેલાં શું થતું હતું કે જો પતિનું મૃત્યુ થાય છે તો પત્ની અગ્નિમાં પ્રવેશ કરતી હતી પછી આ ધીરે ધીરે પ્રથા બંધ થઈ ગઈ એમ નગર ત્યારે જે સતીઓ હતી તે સ્વયં પોતાની ઈચ્છાથી અગ્નિમાં પ્રવેશ કરતી હતી આ રીતે એ પતિ હતા સ્ત્રીમાં એટલી શક્તિઓ હતી અને પરાયણ હતી પણ અત્યારે આ સંભવ નથી ડિવોર્સ હા જે અહીંયા ઇસ્કૂલમાં આપણને ચાર નિયમ આપવામાં આવે છે એમાં એક નિયમ છે વ્યભિચાર તો આજે કળિયુગમાં આપણે જોઈએ છીએ નવરાત્રામાં થર્ટી ફર્સ્ટની પાર્ટીમાં કોઈ આચરણ હતી પતિવ્રતાની વાત પતિવ્રતાની વાત તો દૂર રહી પણ આચરણ પણ નથી આ કળિયુગનો વિશેષ પ્રભાવ છે ગઈકાલે એક યુટ્યુબમાં મને એક વિડીયો બતાવતા હતા તો જોયું કે ગંગાજી જે છે આપણે જ્યારે મહારાજની વ્યાસ પૂજા થઈ હતી હરિદ્વારમાં ત્યારે ગંગાજી છલો છલ હતી દરેક કાંઠા સુધી પણ અત્યારે જોઈએ છે તો બતાવતા હતા કે અંદરના નીચે બધા પથ્થરો દેખાય છે પાણી જ નથી અને અમુક સમયે જ પાણી આવે છે જ્યારે એ થોડું લેવલ થાય છે અને પછી એ પાણી ચાલ્યું જાય છે તો નીચે બધું સપાટ દેખાય છે પથ્થરો પથ્થરો અંદર પાણી જ નથી થોડા થોડા ખાડા ભરેલા જ જેમ કળિયુગમાં આગાહી કરી છે કે લોકો પવિત્ર નદી જે છે સરોવર છે તેને પવિત્ર નદી માનશે કળિયુગમાં જે પવિત્ર નદીઓ છે તે લુપ્ત થઈ જશે અને સરોવરને જે ખાડાઓ છે નાના નાના તેને લોકો શું કરશે નદીઓ માનશે તો મેં જોયો વિડીયોમાં તો લોકો જે પથ્થરો છે ત્યાંના જે સ્થાનિક છે કે જે પણ જે તે પથ્થરો ઉચકતા હતા અને નીચે બધું શોધી રહ્યા હતા કે કોઈના સિક્કા પડ્યા હોય સોનું પડ્યું હોય તો શોધીને લઈએ તો આ કળિયુગની હાલત છે એટલે શાસ્ત્ર જે કહે છે ભાગવતમ જે છે અમલપુરાણ આમાં એક એક કળિયુગની આગાહીઓ આપી એટલે ભગ આ ભાગવતનું પ્રમાણ છે ભાગવદમ અસત્ય નહીં હોઈ શકે એટલે જ આપણે ઘરે ઘરે જઈને આનો પ્રચાર કરીએ કે તમે એને વાંચો કે ભવિષ્યમાં શું થવાનું અને તમારું આયુષ્ય બહુ ઓછું છે અને એમાં અત્યારે પાપ વૃત્તિઓ વધી ગઈ છે અને લોકો નરક તરફ જઈ છે અને ભગવાન અવતારો એ માટે લે છે કે જીવનું કલ્યાણ થાય તો આ કલયુગની હાલત છે જે રીતના રામ વનમાં જાય છે અને માતા સીતાનો પરછાયો અપહરણ કરે છે માતા સીતાને તો અપહરણ એ રાવણની એટલી તાકાત નથી એટલી શક્તિ નથી કે માતા સીતાને હાથ પણ લગાવી શકે હા પણ આ ભગવાને બધા પ્લાનિંગ કર્યા ને એ અગ્નિદેવને માતા સીતાને સોંપીને એનું પ્રતિબિંબ છે તે રાવણ લઈ જાય પણ આ બધી ભગવાનની લીલા હતી બધા માટે અને એ રીતે અહીંયા પ્રભુપાટ લખે છે દસ કંદર આરતીમ આર છતમ દસ કંદર દસ માથાવાળો રાવણ એનો ભગવાન વધ કરે છે જે બધાને દુઃખો પહોંચાડતો હતો હા અને એ રીતે પાછું ત્યાં વિભીષણ જે રાવણના ભાઈ છે તેને આ રાજ્ય સોંપે છે જે ભગવાનના ભક્ત હતા અને એ રીતે ભગવાન શાંતિ સ્થાપવા માટે પ્રસ્થાપિત કરવા માટે અને ધર્મની નહીં થાય એ માટે ભગવાન બધી લીલા કરે આજના રાજા આપણે જોઈએ છે યુદ્ધ થાય છે પણ પોતાનું જે ભૂમિ છે અને એ સિવાય બીજી પણ ભૂમિ જે છે એને હડપવા માટે શું કરે છે એકબીજા યુદ્ધ કરે અને જીવની હત્યા થાય પણ જીવ પણ નથી સમજતા કે વાસ્તવિક કલ્યાણ કેમાં છે એને લીધે જીવ પણ આ સાથે પોતાની બલી ચડાય કારણ કે અસુરને તમે સાથ આપશો એટલે તમે એના પાપના ભાગીદાર થશો એક રાજા જો પાપવૃત્તિ કરતો હોય તો એનું દુઃખ એનું પાપ પ્રજાએ ભોગવવું પડે અને પ્રજા જો પાપી હોય તો રાજાએ પણ એનું પાપ લેવું પડે એટલે રાજાનું પહેલું કરતા છે કે પ્રજાને પરાયણ બનાવો કારણ કે જો પ્રજા જે છે જે ભગવાનના શરણમાં હશે ને ભક્તિપરાયણ હશે તો રાજાને એનો બહુ મોટો લાભ થશે લાભ એટલે કે આધ્યાત્મિક લાભ ભૌતિક લાભ નહીં ભૌતિક લાભ તો માયા તમને આપે જ છે અને એ ભૌતિક લાભ આપણને ભગવાનથી દૂર કરે તો આ રીતે અહીંયા આપણને આ શ્લોક ઉપદેશ આપે અને પ્રભુપાત લખે છે કે દસ મસ્તક હતા રાવણના એવા રાવણે તેમની વિરુદ્ધ મહાઅપરાધ કર્યો હતો અને એમ થવાથી છેવડે તેનો નાશ કરવામાં આવ્યો હતો રાવણે મહાઅપરાધ કર્યો હતો એટલે ભક્તોએ પણ બહુ ખાસ ધ્યાન રાખવું જોઈએ આ શ્લોકથી મળે છે કે આપણે વૈષ્ણવ અપરાધથી સાવધાન રહેવું જોઈએ કારણ કે આ ભૌતિક જગતમાં જે ભગવાનની માયા છે તે હંમેશા આપણી સાથે જ હોય છે અને છે ભક્તોનો અને ક્યારે આપણો ભક્તિનો નાશ થઈ જાય નાશ એટલે કે આપણી ભક્તિ ક્યારે સ્ટોપ થઈ જાય આપણને ખબર નથી પડતી એટલે રાવણ રૂપી જે આ મન છે તેને કંટ્રોલમાં આપણે કઈ રીતે રાખી શકીએ છીએ ભક્તોના સંગમાં અને ભગવાનની ભક્તિ દ્વારા રાવણ જેવો ભૌતિકતાવાદી રાક્ષસ આ મહાસત્યને સમજતો નથી પરંતુ તેથી ઉલટું તે શ્રીરામના રક્ષણમાંથી સીતાદેવીને જૂટી લેવા માંગે છે અને એ રીતે ઘણા દુઃખો વહેરી લે છે અત્યારે લોકો ભોગ કરવા જ માગે છે ભગવાનને સાઇટ પર મૂકીને અમ મમે હતી વારા ઘરે હું કહું છું કે આમ મારું છે અને એનો ભોગતા હું છું જેમ રાવણ ભગવાન વગર સીતાનો ભોગ કરવા ગયેલો હતો અને અંતે શું છું વિનાશ એ રીતના ભૌતિક જગતમાં બધા ભોગ કરવા માગે છે ભગવાનને સાઈટ પર મૂકીને કે હું જ સરોપરી છું હું જે કરું છું એ સાચું છે કોઈ શાસ્ત્રને સ્વીકારવા નથી માગતું કોઈ કહે કે હું જે કર્મ કરું તે જ બરાબર છે કર્મથી વિશેષ કંઈ નથી પણ કર્મ કઈ રીતે કર્મ વિકર્મ આ બધું આ આપણે શાસ્ત્ર દ્વારા જ જાણી શકીએ છીએ સાધુગુરુ શાસ્ત્ર દ્વારા આપણે પોતાના મન કે કાલ્પનિક વિચારોથી આપણે કોઈ કાર્ય કરી શકતા નથી કરી શકીએ છીએ ભૌતિક કાર્ય કરી શકો છો પણ આધ્યાત્મિક જે કાર્ય છે જે આત્મલેવલનું કાર્ય છે આત્માને સંતુષ્ટ કરનારું છે આત્માને કલ્યાણનું છે કે કઈ રીતે આત્મા સંતુષ્ટ થશે ભગવાનના ધામમાં જઈને એ આપણને ગુરુ શાસ્ત્રો દ્વારા જ આ માર્ગદર્શન મળે છે અને બાકી આપણું મન તો એમ જ કહેશે કે તમે એક જગ્યાએ બેસી રહો કોઈને નડો નહીં હા ચલો નડતા નથી પણ તમે તો એક જગ્યાએ બેસી ગયા ને પણ વાસ્તવિક જીવ કોઈ પણ કર્મ વગર રહી શકતો નથી સેવા વગર નથી રહી શકતો અને જીવનું પહેલું કર્તવ્ય છે ભગવાનની સેવા કરવી તો આ રીતે આ ભૌતિક જગતમાં રહીને જીવ જે પણ કંઈ પ્રાપ્ત કરે છે ભૌતિક વસ્તુ આધ્યાત્મિક સાધના જે પણ હોય અને કઈ રીતે એને ભગવાનને કેન્દ્રમાં રાખીને ભગવાનને પ્રથમ ભોગતા તરીકે એમને આપીને પછી કઈ રીતે એમને ગ્રહણ કરવું એ આ જીવે શીખવાનું તો એ આ માયાના પ્રભાવથી બચી શકે છે અહીંયા પ્રભુપાત લખે છે મનુષ્ય રામાયણમાંથી બોધ લેવો જોઈએ કે પરમેશ્વરની સરોપરિતાનો સ્વીકાર કર્યા વગર ભગવાનની પ્રકૃતિનું શોષણ કરવાની નીતિ એ રાવણ નીતિ છે હા પરમેશ્વરની સરોપરિતાનો સ્વીકાર કર્યા વગર કે આ જે જે પણ કંઈ છે તે ભગવાનનું છે આનું ભોગતા હું નથી આ શરીર પણ મને જે આપ્યું છે તે ભગવાનની કૃપાથી મને પ્રાપ્ત કરેલું છે નકર હું ચોર્યાસી લાખ યુનિમાંથી એંસી લાખ યુનિમા જે ચાર લાખ મનુષ્યોની છે એ બીજી યુનિમાં અને પાસ કરતાં 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 હું મનુષ્યોનીમાં આવ્યો છું આ ભગવાનની વિશેષ કૃપા છે કે હવે મનુષ્ય દેહ મને મળેલો છે અને જો હું આ ભૌતિક ભોગ કરવાની વૃત્તિ પરમેશ્વરની સરોપરી તેનો સ્વીકાર કર્યા વગર ભગવાનની પ્રકૃતિનું શોષણ કરવાની નીતિ જો હું અપનાવીશ તો આ રાવણ નીતિ તો આપણે આનાથી સાવધાન રહેવું જોઈએ દરેકે ભૌતિક દ્રષ્ટિથી રાવણ ઘણો આગળ વધેલો હતો એટલે સુધી કે તેણે આખી લંકાને શુદ્ધ સોનાની બનાવી હતી આપણે જોયું આજે ઘણા થાય પણ ભક્તો શું વિચારે છે કે આટલો મોટો બંગલો છે ને આમાં બે જ જણા છે ત્રણ જણા છે આટલું બધું આને ખર્ચો કર્યો છે અબજો રૂપિયાનો ઝુમ્મર આરસ એસી ગાર્ડન બે માળ પણ આમાં જોઈએ છો તો દિવાલ પર મેરેજના ફોટા છે કોઈ બીજા ફોટા છે તો ભક્ત ત્યારે વિચાર કરે કે આવું સેન્ટર એક મળી જાય ભલે આવું પણ ખાલી જમીન પણ મળે જેનો ઉપયોગ કર્યો છે તો ભગવાનનો પ્રચાર ત્યાંથી કેટલો સરસ થશે આ ભક્તની કોન્સિયસ કૃષ્ણ ભાવનામૃત વિચારો આ અને જો બીજો એક ભક્ત નથી અભક્ત છે કા કર્મી સકામ કર કર્મી છે તે શું વિચાર છે કે આનો બંગલો આ છે આવો મારો બંગલો ક્યારે થાય એટલે શું કરે છે ઈચ્છાથી ભગવાનને મંદિરે જાય દેવ દેવતાના શરણમાં જાય કે મને પણ આવું ઐશ્વર્ય મળે પણ આ છે રાવણ નીતિ કે હું આનો ભોગ કરું ભગવાન માટે નહીં એટલે માટે ભક્તો હંમેશા ભગવાનની શરણમાં છે અને માયા દ્વારા એ માયામાં છે કઈ રીતે માયા આપણને માયામાં નાખે છે અને દરેક વસ્તુ જે છે તે ભગવાનને ભગવાનની છે અને આપણે ભગવાનને જ એની સેવામાં લીધું જોઈએ આ એક ભક્ત જાણે છે અને આ રીતે ભક્ત માયાથી બચી શકે એટલે કે સંપત્તિથી ભરપૂર બનાવી હતી પરંતુ ભગવાન રામચંદ્ર સરોપરિતાને તેણે માન્ય કરી નહીં ભગવાનને સરોવરી રાવણે માન્યા નહીં અને તેમની પત્ની સીતાને હરી જઈ તેમની સામે થયો તે કારણે રાવણ હણાયો અને તેના સમગ્ર ઐશ્વર્ય અને સત્તાનો વિનાશ થયો એ રીતે આ બૌદ્ધિક જે લોકો ભોગ કરવા માગે છે ભગવાનને છોડીને છેલ્લે બધું શું કરે છે મૂકી જાય અને ક્યાં જાય નરક તરફ પોતાનો ઉદ્ધાર પણ પોતે નથી કરી શકતા ભગવાન રામચંદ્ર જ પૂર્ણ છ ઐશ્વર્ય સહિત પૂર્ણ અવતાર છે તેથી તેમનો આ શ્લોકમાં કલેશ એટલે સર્વ ઐશ્વર્યના સ્વામી તરીકે ઉલ્લેખ થયો છે તો આપણે રાવણનીતિ કરવી જોઈએ નહીં ભક્તો તો કરતા જ નથી હા પણ છતાં પણ માયા ભક્તો પર એટેક કરી શકે છે મોટા મોટા બંગલાઓ ગાડીઓ એક ગાડીની બીજી ગાડી ત્રીજી ગાડી આ ઘર નાનું પડે જ મોટી પણ એ શું થાય છે ભોગ ભોગવાની વૃત્તિ થાય હા થોડુંક હું ભક્તિ પણ કરું અને થોડુંક ભોગ પણ કરું થોડો રાવણ નીતિ પણ કરું તો આવું નહીં હોવું જોઈએ એટલે રાવણ નીતિથી આપણે સાવધાન રહેવું જોઈએ ભક્તોએ ખાસ કરીને અને આ શ્લોક પ્રતિ આપણે જાણીએ છીએ અને આપણને જાણવા મળે કે કઈ રીતે આ દુનિયા રાવણ નીતિ અપનાવી રહી અને આ રામ રાજ્યમાં રાવણ નીતિનો ભગવાને નાશ કરી નાખેલો હતો પણ રામ રાજ્યમાં જે પણ પ્રજા હતી તે દરેકે દરેક ભગવાનના શરણમાં બધા ઉત્સાહિત હતા અને ભગવાન જ્યારે વનવાસથી પાછા આવે છે એટલા બધા બધા ખુશ થાય અત્યારે દિવાળી આવી રહી છે તો દિવાળી ઉજવવાનું કારણ જ આ છે કે ભગવાન રામચંદ્ર જે ચૌદ વર્ષનો વનવાસ હતો તેમનો પૂર્ણ થાય છે ને ભગવાન રામ પાછા રામ રાજ્યમાં આવે છે અને ભરત જેવો ભાઈ બહે જે પણ એની રાહ જોઈ કે ક્યારે મારા મોટાભાઈ આવે ને ક્યારે હું આ પાદુકા છે તેમને આપું અને આ રાજ્ય સિંહાસન પર બિરાજમાન થાય આવા ભાઈઓ હતા અને પ્રજા પણ આવી ઉત્સાહિત હતી રામ ગયા એટલે બધા હાઉ શરીર વગરના થઈ ગયા હતા હા અને આ ઉલ્લાસથી આ લોકો દિવાળી ઉજવે છે અને અત્યારે દિવાળી શેને માટે ઉજવે છે પોતાના ભૌતિક સુખ માટે હું રોકેટ છોડું હું બોમ્બ છોડું હું ચકડી ફેરું આજે એવું જ છે ને આપણને પણ પહેલાં ખબર નહીં હતી પણ દિવાળીનો મુખ્ય ઉદ્દેશ્ય જ આજે જે બધ જીવ છે આ રીતે કરી રહ્યો છે એક બાજુ સરકાર કહે છે કે જે પ્રદૂષણ છે તેને બંધ કરો અને બીજી બાજુ આ પ્રદૂષણ ફેલાવવામાં પર ધ્યાન નથી આપાતું પણ એ ટાઈમે કોઈ ફટાકડા એવું નહીં ફોડતા હતા ઘરમાં દીવા કરતા હતા હ તોરણ બાંધતા હતા કેળાના પાન આસોપાલોના પા પાંદડાનું તોરણ બનાવતા ફૂલ આ બધાથી ભગવાનનું સ્વાગત થતું હતું અને આ રીતે ભગવાન પ્રસન્ન થાય તો આ વાસ્તવિક દિવાળી છે દિવાળીનો ઉદ્દેશ્ય જે છે કે ભગવાન શ્રી રામ અયોધ્યામાં પાછા આવે છે એટલે દિવાળીના સમયે આપણે ભગવાન રામને ખાસ યાદ કરવા જોઈએ રામાયણ વાંચવી જોઈએ હં જેથી કરીને ખરી દિવાળી આપણે ઉજવીશું કે ફટાકડા બંધ કરીને આપણે રામાયણનો પાઠ કરવો જોઈએ આ છે વાસ્તવિક દિવાળી અને એ રીતે આપણે રાવણ નીતિથી દૂર રહેશું તો જ આપણે આ ભગવાન રામની આજ્ઞાનું અને રામ રાજ્ય જોતું તો આ રીતે આપણે પ્રજાને भक्ति पर से हरे कृष्ण श्रीमद्भागवत की जाय जा। वांचा कलपतरूप कृपा सिंधु पतिता पावनेभ्यो वैष्णवभ्यो नमो नमः तो कर देने गए